बोलो अर्बुदा माता की जय, भारत माता की जय। આપણે એમપી સાહેબે ઘણી બધી શુભકામનાઓ તમને આપી ને શિખામણ પણ આપી છે, તો એ બધી વાતોને આપણે અમલ કરો તો મારે કઈ બીજું વધારાનું કઈ કહેવાનું રહેતું નથી, પણ તમને અહીંયા આગળ 1100 ઉજવવાનો જે કાર્યક્રમ કર્યો એ માટે પૂરા ખાગડા પરિવારને અને ભુરિયા પરિવારને અને એમના સૌ સંબંધી મિત્રો સગાવાલા અને પૂરા ગામને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ રીતે પરંપરાઓ બધી જગ્યાએ નથી, આપણે ત્યાં છે। પોતે ઉપવાસ કરવો અને સ્વજનોને જમાડવા આ પરંપરા પહેલી વાર બનેલી હશે। અમે દર મહિને એક એક દાડો ભૂખ્યા રહેશું અને એનું જે અનાજ બચે એ અમારા મિત્રોને સ્નેહીઓને સંબંધીઓને જમાડશું। આવી એક ઋષિ પરંપરા આપણે ત્યાં ચાલુ આવી, એનું નામ 1/11 હોય તો એ દિવસે અમે અનાજ નહીં ખાઈએ, મોઢામાં નહીં નાખવાનું, પણ નહીં નાખીએ એટલું નહીં અને બચાવીને બીજા કોઈને ખવડાવું। પછી એના સ્વરૂપો અલગ અલગ બદલાયા અને 1/11 તો હમણાં જ જે ગઈ એ નિર્જળ 11 આવે, તો એ દિવસે જળ પણ નહીં લેવાનું। તો બોડીને ડિટોક્સાઇઝ કરવા માટેનું આનાથી બીજું ભલું કયું હોઈ શકે? શરીર અને મન અને આત્મા આ બધાની સાથે જોડેલી એક આપણી આખી પરંપરા છે, તો ઉપવાસ માટેનું પણ ખૂબ મહત્વ છે અને એને માટે ઉજવણી કરવાનું જે કામ કર્યું આ પુણ્ય કામ માટે ફરી હું બંને પરિવારોને હૃદયપૂર્વક, આગળના પરિવારને અને ભુરિયા પરિવારને હૃદયથી ખૂબ ખૂબ બધા મિત્રોને આગેવાનોને શુભકામનાઓ પાઠવું છું। અહીંયા સંતો આટલા બધા હોય, આટલા આગેવાનો હોય, બધાને બોલાવીને એનું માન સન્માન કરવું આ પણ એક મોટી પરંપરા છે। ગઈકાલે મને કાર્યાલય ઉપર આવીને બધા વડીલોએ કીધું તમારે આવવાનું જ છે, એટલે મને આદેશ આપ્યો, મેં કહ્યું અધ્યક્ષ બધાને આદેશ આપે, પણ કાલે મને આદેશ આપ્યો, કીધું તમારે આવવાનું જ છે, સારું કાલે આવીશું। તો આ તમારો પ્રેમ ને લાગણી છે, તમારા પ્રેમ ને લાગણી બદલ તમને અભિનંદન। માતાઓ બહેનો પણ વિશાળ સંખ્યામાં બધા આવ્યા છે, તો કેટલા પ્રેમ ભાવથી બધા મળશે, એકબીજાને સંબંધીઓ હશે, બહેનો હશે, પરિવાર હશે, સગાવાલા હશે, બધાની સાથે આત્મીયતાનો એક સંબંધ બને। પણ સમય આવે ત્યારે થોડા થોડા સ્વરૂપો બધાએ બદલવા પડે। સ્વરૂપ એટલે શું? કાર્યક્રમનું સ્વરૂપ બદલવું પડે, એની પ્રોડક્ટિવિટી થાય, બીજાને ઉપયોગીતા થાય। કોઈ પણ બાબત લાંબા સમય ચાલ્યા કરે તો કાલે બાહ્ય થતી હોય, એક પરંપરા એક સમય માટે સારી હોય પણ બીજો સમય આવે ત્યારે એને થોડી ચેન્જ કરવી પડે, બદલાવ કરવો પડે, તો એ બદલાવ પણ સંસારનો નિયમ છે। સારું એને બિલકુલ પકડી રાખવાનું, પણ જેટલું જેટલું બગડતું હોય એને આપણે થોડું દૂર કરવું પડે। પરંપરાઓ એવી નહીં રાખવાની, ખાસ કરીને વ્યસન બાબતમાં એમપી સાહેબે એક વાત કરી બંધણી અને કીધું બાકી બધાને ટકોર કરી, મને ગમ્યું, મને સારું લાગ્યું, તમને એમ ગમ્યું છે બધાને? કે એમપી સાહેબે કીધું બરાબર છે, હોય તો હાથ ઊંચો કરો બધા, ત્યાં નથી ત્યાં બંધણી હશે, ખબર હું ફરી પાછું કહું, આ એમપી સાહેબે વાત કરી કે વ્યસન છોડવા પડે તો તમને બધાને ઠીક લાગે છે કે વ્યસન છોડવા પડે? એવું લાગતું હોય તો હાથ ઊંચા કરો, હા હવે કાંઈક લાગે છે, પણ બંધણીઓ બધા માટે કહેતા હશે આટલું હતો, તેમની વાત સાચી છે, એમને જે અહીંયા કહું તો બધા હાથ પાડશે, એ તો હાથ કરવાની જરૂર જ નથી, બરાબર ને બેનો? આ વ્યસન છોડી શકે તો તમે રાજી ને બધા તો હાથ ઊંચો કરો ને, આપણે પણ હાથ ઊંચા થયા, બધા રાજી છે, બધા બહેનો ખૂબ રાજી છે। તો એક આ પરંપરા પણ આપણે થોડો બદલાવ કરવો પડે, નહીતર એવું કરીએ છીએ મારા બાપા તો બીડી પીતા હતા એટલે મારે પીવી જ પડે, ઈ બાપ બીડી પીતા હું ચમ ના પીવું, હું અહીંયાનો છોકરો છું ને હું બીડી ના પીવું ચાલતું હશે, મારા બાપ બંધાણી હતા તો મારે તો બંધાણી થવું જ પડે, એવું નહીં કરાય, એ ખોટી પરંપરા છે। એક વખત એક હવન ચાલતો
બાપજી બધી પૂજા કરે ને તો પૂજામાં બધી વસ્તુ રાખે, એમાં ઘી પડ્યું હોય, બાકી બધી વસ્તુ હોય, તો હવનમાં ઘરે એક મનાણી પાડી લેતી બિલાડી. બિલાડી કે શું કે બિલાડી મનાણી બિલાડી. તો એ બિલાડી રોજે રોજ આવીને હવન કર્યો હોય ને એનું ઘી એટલું કરી જાય, એટલે બધાએ શું નક્કી કર્યું કે દર વર્ષે આપણે હવન કરવા છે અને આ મરાણી મારી બધી બધું એઠું કરી નાખે. તો બિલાડી હોય તે દાડે આપણે આ ઘીએ બિલાડી બાંધી દેવી હવારથી, હવન હોય તે દાડે હવારથી આ ઘાંભલે બાંધી નાખવી ને હાજે છોડવી, તો આઈને એઠું ના કરે. એટલે હવન ચાલુ રહ્યું, પછી તો રસ્તો નીકળી ગયો, એટલે હવન હોય અને હવારમાં વહેલા મરાણી બોલાવે દૂધ પાઈ અને પછી તરત તે બાંધી દે, એટલે બિલાડી પછી કોઈને હેરાન કરે નહીં. બાપા તો હવન કરતા હતા, પછી છોકરાએ પણ ચાલુ કર્યું, બાપા જતા રહ્યા, પછી છોકરાએ હવનનું ચાલુ રાખ્યું, પણ એક વખત મનાડીએ મરી ગઈ. બધા કે બાપા તો જયારે હતા ત્યારે મેં બિલાડી બાંધીને રાખતા હતા, આ વખતે બિલાડી બાંધીને નથી, ગમી જ લઈ આવો લઈને, પણ આ કરે બિલાડી બાંધો, કેમ હવન કરવાનો ત્યાં બિલાડી બાંધવી પડે, આવું ના હોય, ખોટી પરંપરા છે, એવું ના હોય કે ના. બિલાડી નથી એટલે ગમી લાઈન માં જઈ તો નડતું તું, દૂધ પીધા તું, એઠું કરતું એટલે બાંધતા હતા. વ્યસન ની બાબતમાં પણ આવું છે, આપણે એવું ના કરાય કે ફલાણા પીવે છે એટલે હું એ પીવું. એ સમયે તો ગરીબાઈ હતી, તકલીફ હતી, શિક્ષણ નતું, ગરીબાઈમાં શું કરવું, તો બીજું ખોરાક ઓછો હોય તો ચાલે, બાકી રોકડું હોય તો ચાલે, એમ કરી પાંચ ગંડિયા ભેગા થઈને પીને દુઃખ હતું, દબાણ હતું, બધામાંથી રસ્તો નીકળતો, આ પી લો એટલે બીજો રસ્તો મટી જાય. ગરીબાઈ અને તકલીફમાં આવે એટલે ગરીબમાં ગરીબ માણસ શું કરે, તો શહેરોની અંદર એને ખાવાના ફાંફા પડતો હોય, થોડું ઘણું મળ્યું હોય તો શું કરે, થોડું ઠંડો પાણી પી લે, એટલે એને આખી રાત નીકળી જાય. પણ જેને ભગવાને પૈસા આપ્યા હોય, વ્યવસ્થા આપી હોય, ગરીબાઈ માંથી બહાર આવ્યા હોય, એ શું કેમ પીવે, ના કે તો ઓલા પીતા હતા એટલે હું પીવું, આવું ન કરાય. આમાંથી બધા બહાર આવો, આમાંથી આ બદલાવ કરવા જેવો છે. અને મારી તો તમને બધાને પ્રાર્થના છે કે આ એમપી સાહેબની આ વાતને આપણે બધા માનીને આપણે વ્યસન મુક્તિનું કામ એક મોટા પ્રમાણમાં કહેવું પડે. આપણા સંતો પણ વાત કરે છે, આગેવાનો વાત કરે છે અને ઉપાડો. બે ચાર બાબતો તમને બધાને ગૌરવ લઈ શકો, તમે બધા એમ કહી શકો કે ભાઈ અમે શંકરભાઈ માટે, અમારા શંકરભાઈ માટે આટલી આટલી મહેનત કરી હતી અને એમણે આટલી આટલી વાતો કરી હતી, આટલા આટલા કામ એમનો પૂરા કર્યો છે, એના માટે તમે માથું ઊંચું રાખીને કહી શકો. એના માટે કેટલીક બાબતો હું તમને બધાને કહું કે પાણી માટેની એક વાત કરી હતી આપણે કે અઠાણું ગામમાં નર્મદાના પાણીથી તળાવ ભરાય અને જે ગામોમાં પાણી નથી, પાણીની સમસ્યાઓ છે, બોરના તળાવ ઊંડા જતા રહ્યા છે, એ બધી ધરતીને ફરી સજીવન કરવાનું કામ કરશું. આવું ચૂંટણી ટાઈમે હું બોલતો ત્યારે કહેતા હતા કે નેતા બોલે છે પણ મારું બેટું થાય છે ને નહીં, જનતા તો મનમાં ઘણાને હતી અને બધાને એમ કે આ તો ચૂંટણી આવે એટલે બોલે, પણ કઈ આવું થાય ખરું. પણ તમારા બધાના આશીર્વાદથી આ વખતે ગુજરાત સરકારે 1400 કરોડ રૂપિયા આપણા વિસ્તારના નર્મદાના પાણીથી જે વંચિત છે વાઠાણું ગામને નર્મદાના પાણીથી તળાવ ભરવા માટે છલોછલ ભરવા માટેની એક મહત્વાકાંક્ષી યોજનાની મંજૂરી આપી દીધી. આપ સૌ અતિ હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીશ કે આપણા વિસ્તારનો આ પ્રશ્ન એનો કાયમી ઉકેલ કરવાનું કામ આપણે કરી શકીએ. અમે એમપી સાહેબ બધાએ પહેલાં અહીંયા કઈ રીતે કામ કરવું એનું રેસ્ટ હાઉસમાં મિટિંગ કરી હતી, પછી બે વખત મારી ઓફિસમાં કે વિધાનસભામાં મળ્યા, પછી લગભગ 10 જેટલી અલગ અલગ મિટિંગો કરી અને નર્મદા ઓથોરિટીની મંજૂરી લીધી, નર્મદામાંથી પાણીની મંજૂરી અને લગભગ બધું તૈયાર થઈને સૈદ્ધાંતિક મંજૂરી આપી થઈ છે. તમને એ પણ ખબર હશે 1400 કરોડ રૂપિયા ખૂબ મોટી રકમ છે, 1400 કરોડ રૂપિયા. આ વખતે ઉદવહન સિંચાઈ માટે 1800 કરોડ રૂપિયાનું બજેટ છે ગુજરાત સરકારનું. કેટલું? 1800. અને 1400 કરોડ એટલે એનાથી અંદાજ તમે બધા મારી શકતા હશો કે આપણા માટે, આપણા વિસ્તાર માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે અને આપણી નવી પેઢીઓને તકલીફ ના પડે એના માટે કરીને કામ કર્યું છે કે આપણા નાના છોકરાને પણ પાણી કાયમી ચાલી રહે એવી એક વ્યવસ્થા કરી છે.
બીજા પણ નાના મોટા જે જે કામો હતા બધા એક 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 કરતા, એ હોસ્પિટલનું કામ હોય, જીઆઈડીસીનું હોય, આપણું કાર્યાલય ચાલુ કરવાનું હોય, એ બધા કામો જેટલું જેટલું બોલ્યા હતા. ચાલુ છે, ચાલુ. બધું થઈ ગયું છે. પવન છે ને એટલે બે જવાનિયા ખાલી બે જો પકડી દે, હેરાન નતો. બોલો ભારત માતા કી. તો બધા કામો એક 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 કરતા બધા કામોનું શરૂઆત કરી છે. જેટલું થઈ શકે એટલું કામ સતત મહેનત મથામણ કરું છું, ને મહેનત એટલા માટે કરું છું કે તમારું માથું ક્યાંય નીચું ન થાય. કોઈ આવીને એમ ના કહી જાય કે તમે તો કહેતા હતા શંકરભાઈને જીતાડો, પણ જીત્યા પછી શું કર્યું. તો જેટલા જેટલું બોલ્યા છે બધા કામો આગળ વધીને 3700 કોમનું બધાનું ભલું થાય. નર્મદાનું પાણી આવે તો દરેકનું ભલું થશે, જીઆઈડી આવશે, જીઆઈડીસી આવશે, બધાનું ભલું થશે, દરેકનું કલ્યાણ થશે, હોસ્પિટલ બનશે, બધાની સારવાર લઈ શકશે. તો ગામમાં પણ તમે બેઠા હોય તો બધાને એનો ફાયદો થાય એવું કામ આપણે હાથ ઉપર લીધું છે. તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ. ખૂબ પ્રેમ ને લાગણી તમે બધા રાખો છો, જ્યાં પણ મળો ત્યારે ખૂબ પ્રેમ ભાવ હોય છે. વડીલો મળે ત્યારે આશીર્વાદ આપતા હોય, શંકરભાઈ તમારું ભગવાન ભલું કરશે, તમે પાણીનું કર્યું. મને જયારે મળે છે ને ખૂબ રાજીપો થાય છે. નાગરા ને ગામો ઉપર પાણી લીકેજ થઈને જે જતું હતું, ખેતર બગડતા હતા, અને બંધ કરાવી અને પાણી બંધ કર્યું, પાણી જમવાનું બંધ થઈ ગયું, ફોન કેનાલ ભરી, અને તોય પાણી લીકેજ નથી થતું, અને ખેતરોમાં જે પાણી બબે ફૂટ ભર્યું હતું એ ખેતરો ખેડાવવાનું ચાલુ થઈ ગયું. તો એના કારણે કરીને ખેડૂતોને અંદરથી લાગણી થાય છે કે આ ભગવાન ભલું કરે, આના આશીર્વાદ છે. જે કદાચ આવીને રૂબરૂ આગેવાની તરીકે ના હોય તો પણ નાનું નાનું કામ કરતો ખેડૂત એ રાજી થાય, એનું ભલું થાય, તો અંદરથી સંતોષ થાય છે. અને હમણાં પરમ દિવસે ડેરીમાંથી પણ કિલો ફેટે 10 રૂપિયાનો ભાવ વધારો કરી પાછો આપ્યો છે. હજુ વધારે ભાવ તો આપ્યા છે, ભાવ ફેરવી બેનું આપશું હો, એમને રાજી થો એવું બધું થશે. એટલે દૂધનો ધંધો પણ ખૂબ સારો આગળ ચાલે. એક કામ ગઈકાલે સાંજે કર્યું છે, આપણા દૂધ અહીંથી દિલ્હી મેલતા એ બધું ટેન્કરોથી મેલતા, એટલે ટેન્કરથી દૂધ જાય તો ગાડીમાં ડીઝલ થાય ખર્ચો, ટાયર બાકી બધું. હવે એક રસ્તો એવો કર્યો છે કે એક રેલગાડીથી તો આપણે મૂકવાનું ચાલુ કર્યું, આખી રેલના ટેન્કર ભરી ભરીને મૂકીએ, પણ વધારાનું દૂધ શું કરવું. તો ગઈકાલે 9 લાખ લીટર દૂધ રેલગાડીની અંદર ઉપર ટેન્કર ચડાવી દેવાનું, એટલે ડીઝલ ના વપરાય, ટેન્કર એમને ડાયરેક્ટ જાય, ત્યાં ડ્રાઈવર ભેગો હોય ત્યાં જઈને દિલ્હી ઉતરી અને સીધું આપણા ફેક્ટરી ઉપર લઈ જાય. તો આવી એક કર્યું છે, એનાથી કરોડોનો ફાયદો ડીઝલનો અને બાકી પણ આપણને થશે, અને એનો પણ નફો ધીમે ધીમે આવશે, બધાને પહોંચાડશું. તો ટેકનોલોજીનો વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, અને દેશમાં પહેલી વખત રેલગાડી ઉપર આખી ટેન્કરો ચડાવી દીધા, અને એ ગઈકાલે શરૂઆત કરી છે. તો એવું જ્યાં જ્યાંથી કરકસર થાય કરકસર કરીને બધાને, ખેડૂતો પશુપાલકો આપણે કઈ રીતે સુખી થાય એના માટે મહેનત મથામણ ચારે કોરાથી કરીએ છીએ. ખૂબ આભાર. ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીશ્રી આવ્યા હતા, અને ખૂબ પ્રેમ અને ભાવથી તમે બધાએ જે સ્વાગત સન્માન કર્યું તમનો હૃદયથી ખૂબ આભાર. માતાઓ બહેનો, તો આપણે તો કોઈ શેકણી કેવું કોઈ માથાકૂટ નથી ને, નહીં તો હમણાં હું તો કે કરું છું બધું, તો એવું કંઈ હોય તો આપણે બંધ રાખવાનું. અને ભૂલજીએ બહેનો તમાકાનો એનો તો ઉપયોગ કરે જ નહીં, કેમ, તમે તો જગદંબાનું સ્વરૂપ છો સાક્ષાત. એટલે માતાઓ બહેનો કોઈ વ્યસન વાપરે નહીં, કોઈ વ્યસન મુક્ત હોય, શિક્ષણ યુક્ત હોય, સંસ્કારો યુક્ત હોય, તો આવી એક અપેક્ષા બધાની તમારા માટે પણ રહેશે. અને ઘરે પણ કાયમ થોડું થોડું કહેતું તો રહેવું, એની અસર થશે. અને કમસે કમ આપણા ભાઈને આપણા દીકરાને રક્ષાબંધન ના દિવસે તો આ વખતે વ્રત લેવાનું, કે બીડી તમાકુ ગુટકા બાટલી પોટલી કોઈ પણ વ્યસન હોય એના લાંબા આયુષ્ય માટે આ વખતે રાખડી બાંધવા બળદના દિવસે રક્ષાબંધને જઈએ, એ દિવસે એક વચન લેવાનું,
કે મને તમે કઈ બીજી ભેટ નહીં આપો તો ચાલશે, પણ ભાઈ મને તું આ તમાકુનું વ્યસન નહીં કરે એની ભેટ તું મને આપ, આટલું વચન આપ, તારું લાંબુ આયુષ થાય એવું બેન તરીકે હું ઈચ્છું છું. આવું જો વચન ભાઈ પાસે જો માગશે ને બેન, તો ભાઈ વચન આપવામાં પાછા નહીં પડે, આપી જ જશે. અને એક વખત બેન પાસે બોલ્યા છે ને કે કાલથી બીડી નહીં તો પછી બીડી નહીં, ગુટકા નહીં તો પછી નહીં, પણ એક વખત બેનો માગો તમે 2000 રૂપિયા આપે ને, એમ કેમ કે ના ના તમને 1.5 તોલાનો તમને કઈક દાગીનો લઈ આવ્યો તો કેજો, દાગીનો નહીં હોય તો ચાલશે, પણ તું આટલું ભાઈ કર મારા માટે કરીને વ્યસન બંધ કર બસ. અફેન માય ગંધિયન કહેવાનું, જો નવો ચેલો થતો હોય ને ભાઈ, આપણો બાપા હોય ને જો દીકરો થતો હોય ને કહેવાનું હવે રહેવા દે બાપા, બાપાને બરાબર છે, પણ હવે આપણા દીકરાને ભાઈને આપણે નવો બંધાણી કરવો નથી. એમાં પણ જરા મહેનત કરો, બધા વડીલો પણ મહેનત કરે, માતાઓ બહેનો પણ બધા મહેનત કરે. ઘણો સારો સમય આવી રહ્યો છે અને ઘણી પ્રગતિની દિશા નવી ચાલુ થઈ રહી છે. ન ધારેલી પ્રગતિ આપણા વિસ્તારની થવાની છે અને એમાં બધા આપણે જોડાઈને દરેક નવી પેઢી એમાંથી આગળ વધે એવી હૃદયથી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર, બંને પરિવારનો હૃદયથી આભાર કે તમે અમને બોલાવ્યા, અમારું માન સન્માન કર્યું. આગળ પરિવાર, ભુરિયા પરિવાર અને સમગ્ર ગામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.